नमस्कार विद्यार्थी मित्रों, निलकंठ विद्यापीठ तळाजा धोरण 11 कॉमर्स वाणिज्य व्यवस्था अने संचालन ना आजना वीडियो लेक्चर में आज आपणे पहलो पाठ जे आपणो प्रकरण एक पहलो चैप्टर छे धंधानुं स्वरूप हेतु अने कार्यक्षेत्र एना विषे आज आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आ विषय तमारा माटे अत्यारे नवो छे, एनु कारण छे के धोरण 1 થી 10 માં તમે આ વિષય વિશે ભણી ચૂક્યા નથી, પરંતુ તમે જ્યારે આ વિડિયો લેક્ચર જુઓ છો ત્યારે પાઠ્યપુસ્તક એ બાજુમાં રાખજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે, વધારે વિશેષ તમે સમજી શકશો કે પાઠમાં શું આવે છે। તો સ્ટાર્ટ કરીએ, આપણો પહેલો પ્રકરણ છે જેનું નામ છે ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર। ધંધાનું સ્વરૂપ એટલે નેચર, હેતુ એટલે પર્પઝ, અને કાર્યક્ષેત્ર એટલે સ્કોપ, અને બિઝનેસ, બિઝનેસ એટલે ધંધો, બરાબર છે। તો પાઠ ભણતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે આ પ્રકરણમાં આપણે શું શીખશું। તો સૌથી પહેલા આપણે આ પ્રકરણમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ મેળવશું, ત્યારબાદ એ બંને વચ્ચેનો તફાવત આપણે જોઈશું, ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, સૌથી પહેલું ધંધો, પછી વ્યવસાય અને પછી રોજગાર, આ ત્રણ પ્રકાર જે અલગ અલગ પ્રકાર છે એમાં ધંધો છે તો અર્થ વ્યાખ્યા, લાક્ષણિકતા, હેતુ, ધંધાકીય જોખમો, ધંધાકીય જોખમોના કારણો, પછી વ્યવસાય છે તો એનો અર્થ લાક્ષણિકતા, રોજગાર છે તો અર્થ લાક્ષણિકતા, અને ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના, ત્યારબાદ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, પછી વેપાર તો અર્થ લાક્ષણિકતા પ્રકાર, પછી વાણિજ્ય તો અર્થ લાક્ષણિકતા અને વેપાર વાણિજ્ય વચ્ચેનો તફાવત, અને છેલ્લે ઉદ્યોગ, એનો અર્થ અને વર્ગીકરણ આપણે આ પાઠમાં જોઈશું, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પાઠ જે છે એ સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણને પાઠ્યપુસ્તકમાં પ્રસ્તાવના આપી છે, તમે પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તક બાજુમાં રાખશો એટલે તમને ખ્યાલ આવશે। પ્રસ્તાવનામાં કંઈક આવું કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે, બરાબર છે। સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ છે એ કોને જીવંત રાખે છે, તો વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે। બે શબ્દો આપણે લાસ્ટ વિડીયો લેક્ચર પરિચયમાં આપણે જોયા હતા કે વેપાર કોને કહેવાય, વાણિજ્ય, વેપાર એટલે ધંધો અને વાણિજ્ય એટલે, તો વેપાર અને તેને લગતી સેવાઓ એને વાણિજ્ય કહેવાય, બરાબર છે। તો સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે, બરાબર છે। અને તમારા શહેર અથવા ગામમાં કુંભાર હોય, લુહાર હોય, વણકર હોય, મોચી હોય, એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે, બરાબર છે। માનો કે આપણા ગામમાં કુંભાર હોય તો એ માટી હોય, માટી, માટલા એ ઘડવાનું કામ કરે, બરાબર છે। હવે આપણે કુંભાર પાસેથી એક માટલું લઈ આવીએ એટલે આપણે એ માટલાના જે કંઈ પૈસા હોય, ઉદાહરણ તરીકે એક માટલાના 20 રૂપિયા હોય, તો આપણે કુંભાર પાસેથી એ માટલું લઈએ છીએ અને એના બદલામાં આપણે કુંભારને 20 રૂપિયા આપીએ છીએ, તો આ છે આર્થિક પ્રવૃત્તિ, બરાબર। કે કુંભાર આપણને માટલું આપે છે અને આપણે માટલાના બદલામાં આપણે કુંભારને 20 રૂપિયા આપીએ છીએ, તો આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોઈએ છીએ, બરાબર। જેમ કે આપણે કોઈ પણ દુકાને જઈએ અને દુકાનમાંથી આપણે વસ્તુ લઈએ, બરાબર, અને વસ્તુના બદલામાં આપણે એને પૈસા આપીએ, અથવા કોઈ સેવાનો ઉપયોગ કરીએ, સેવાના બદલામાં આપણે પૈસા આપીએ, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે, આપણે જાણીએ છીએ શહેરમાં નાના મોટા કારખાના હોય, કંપની હોય, ફેક્ટરી હોય, બરાબર, જો કારખાના હોય, બરાબર, કે જ્યાં બધા માણસો કામ કરતા હોય કારખાના, પછી ઘણી બધી ફેક્ટરી હોય, અથવા માનો મોટી મોટી કંપની હોય, બરાબર છે, કે જ્યાં ઘણા બધા કર્મચારી કામ કરતા હોય, તમે ઘણી બધી કંપની આમ જોઈ હોય અથવા સાંભળી હોય, તમને ખ્યાલ આવે કે મોટી મોટી કંપનીમાં હજારો હજારો લાખો લાખો માણસો કામ કરતા હોય, અને ઘણી બધી કંપની કેટલી બધી મોટી હોય,
બરાબર, વસ્તુ બધી મોટી મોટી બનતી હોય, કેટલા બધા માણસો કામ કરતા હોય, એટલે હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. રોજગાર મેળવે છે એટલે શું? તો કામદારો છે એ જે કંઈ કામ કરે એના બદલામાં એને પગાર મળતો હોય છે, રોજગાર મળતો હોય છે. બરાબર, તો આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે. ખ્યાલ આવ્યો કે જે પ્રવૃત્તિ કરવાથી કંઈક આપણને વળતર મળે, આર્થિક લાભ મળે, નાણાકીય વળતર મળે, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર, જેનો ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જનનો છે. આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે? તો આર્થિક ઉપાર્જનનો છે. મેં કીધું કે કંપનીમાં, કારખાનામાં કે ફેક્ટરીમાં જે બધા કર્મચારીઓ કામ કરતા હોય એને શું છે કે મહિને કાંઈક એને વળતર મળવાનું છે, એને પગાર મળવાનો છે, પૈસા મળવાના છે. એટલે આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જનનો છે. બરાબર, અને ધંધો એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. જો ધંધો આપણે શું કરવા કરીએ કે ધંધો નફાના ઉદ્દેશ્યથી, એનો ઉદ્દેશ્ય નફો છે. બરાબર, એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર, એનો ઉદ્દેશ્ય નફાનો છે. બરાબર, એટલે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. માની લ્યો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક દુકાનદાર છે, ઈ દુકાને ધંધો કરે છે. હવે ઈ દુકાનદાર બીજા કોઈ વેપારી પાસેથી માલ લઈ આવ્યો 10,000 રૂપિયાનો. કેટલાનો માલ લઈ આવ્યો? 10,000 રૂપિયાનો. પછી માલ એને દુકાને બેઠા બેઠા માલ બધો વેચી નાખ્યો, ટોટલ છેલ્લે એને પૈસા ગણ્યા એટલે 12,000 રૂપિયા થયા. તો માલ લઈ આવ્યો તો 10,000 રૂપિયાનો થયા 12,000, મતલબ એને કેટલા બજાર મળ્યા? તો કે 2,000 રૂપિયાનો નફો મળ્યો. અને આ જેનો ઉદ્દેશ્ય છે, બરાબર, કે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો નફાનો છે. અને ધંધો ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. એક તો પહેલું ધંધો છે, બીજું વ્યવસાય છે, ત્રીજું રોજગાર છે. બરાબર, કોઈ દુકાનદાર છે એ દુકાન ચલાવે છે, ધંધો છે. બરાબર, પછી કોઈ વકીલ છે કે ડોક્ટર છે તો એ જે કાર્ય કરે એનો વ્યવસાય કહેવાય. અને રોજગાર એટલે શું? તો જે કારખાનામાં, કંપનીમાં, ફેક્ટરીમાં જે માણસો કામ કરતા હોય એને રોજગાર કહેવાય. આ આર્થિક પ્રવૃત્તિના ત્રણેય પ્રકાર છે. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા થયા? ત્રણ. પહેલું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. ત્રણેય શબ્દ આપણે સમજીએ તો સૌથી પહેલો શબ્દ છે ધંધો. ધંધો એટલે શું કહેવાય? તો ધંધો એટલે બિઝનેસ કહેવાય. ધંધો એટલે શું કહેવાય? બિઝનેસ. બરાબર, આ ધંધો શું છે? કે દુકાનદાર છે એ દુકાન ચલાવે છે, પછી કોઈક કર્મચારી, કોઈ કંપની છે, બરાબર, માલિક એ કંપની ચલાવે છે, કારખાનો ચલાવે, ફેક્ટરી ચલાવે, એ ધંધો કરે છે. બરાબર, વસ્તુ બધી વેચે છે તો એ ધંધો થયો. બીજો મુદ્દો શું છે? તો કે વ્યવસાય. વ્યવસાય એટલે શું? તો વ્યવસાય એટલે વિશિષ્ટ જ્ઞાન, વિશિષ્ટ આવડતનો ઉપયોગ કરીને જે પ્રવૃત્તિ કરવામાં આવે વ્યવસાય કહેવાય. જેમ કે ડોક્ટર, તો ડોક્ટર છે તો એનું જે વિશિષ્ટ જ્ઞાન, ડોક્ટરનો જે અભ્યાસ કરેલો હોય એ જ્ઞાનનો ઉપયોગ કરીને દર્દીની સેવા કરે છે અને એના બદલામાં નાણાં મેળવે છે, તો વ્યવસાય છે. પછી ત્રીજું શું છે? તો રોજગાર. રોજગાર એટલે શું? તો કંપનીમાં, ફેક્ટરીમાં જે કર્મચારીઓ, જે મજૂરો જે કામ કરતા હોય, બરાબર છે, અને એ જે નાણાં મેળવે એને રોજગાર કહેવાય. તો આ ત્રણેય આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. બરાબર છે. એના પછી જોઈએ તો માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે અને આ જરૂરિયાત સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. આ એક વાત સાચી છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો છે. એકદમ જો આપણે જરૂરિયાતમાં કેટલો બધો વધારો થતો જાય. આપણે સાંજ પડે ત્યાં સુધીમાં આપણી બધી જરૂરિયાત કેટલી હોય કે મારે આવું જમવું છે, તેવું જમવું છે, મારે આવી રીતે રહેવું છે, તે રીતે રહેવું છે. તો આ બધી જરૂરિયાત સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. જેમ કે તમે એમ નક્કી કરો કે મારે સારામાં સારી શાળામાં અભ્યાસ કરવો છે. હવે સારામાં સારી શાળામાં અભ્યાસ કરો એટલે શાળાની ફી વધારે હોય, તો ફી વધારે છે એટલે તમારે જો અભ્યાસ કરવો હોય તમારા માતા પિતાએ ફી ભરવી પડે. હવે તમારા માતા પિતા ફી ક્યારે ભરે? જો એ કંઈક આર્થિક પ્રવૃત્તિ કરતા હોય, તો જો એ ધંધો કરતા હોય, વ્યવસાય અથવા રોજગાર કરતા હોય, તો એ તમારી જે શાળાની ફી છે ભરી શકે. એટલે માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય અને આ જરૂરિયાત સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. બરાબર, હવે ઉદાહરણ તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે તો આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર છે, કે ખેડૂત એવું નક્કી કરે કે હું અત્યારે અનાજનું ઉત્પાદન કરું, મારે ઘઉં છે પહેલાં ઘઉં વાવે, બરાબર, પછી ઘઉંનું જતન કરવું, પછી ઘઉં છે એ બજારમાં વેચવા જાય તો એને પૈસા મળશે. એટલે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે આર્થિક પ્રવૃત્તિ છે.
પછી અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે એ પણ આર્થિક પ્રવૃત્તિ છે જો અસીલ વતી અસીલ એટલે જે પક્ષ હોય ને જેના 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 વતી વકીલ કેસ લડતા હોય બરાબર છે અસીલ કહેવાય તો અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે તો એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે અને કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે બરાબર છે કે જો કામદાર હોય એ કારખાનામાં કામ કરી વેતન મેળવે છે બધી આર્થિક પ્રવૃત્તિ સૌથી પહેલું ખેડૂતનું ઉદાહરણ આપીએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે એક જાતનો ધંધો છે બરાબર પછી વકીલ છે કેસ લડે છે તો વ્યવસાય છે અને કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે તો એ રોજગાર છે તો આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ્ય નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે સમજાય છે ને આ બધાનો ઉદ્દેશ શું છે નાણાકીય વળતર મેળવવાનું છે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે તો એવી અપેક્ષા રાખશે કે મને અનાજના સારામાં સારા ભાવ મળશે પછી વકીલ કેસ લડે છે તો એવું મને મારી ફી સારી મળશે કામદાર વેતન મેળવે છે તો મને વેતન મળશે તો આ બધી જ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય નાણાકીય વળતર મેળવવાનો છે અને એ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય નાણાકીય વળતર મેળવવાનો હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય ખ્યાલ આવ્યો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય કેવો હોય નાણાકીય વળતર મેળવવાનું હોય એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય તો કે આર્થિક પ્રવૃત્તિ બરાબર એના પછી જોઈએ સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરે છે જો ઘણા સમાજમાં એવા વ્યક્તિ છે બરાબર કે એ આર્થિક લાભ કે પછી નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ કરે પણ એનો આર્થિક લાભનો હેતુ ન હોય બરાબર પછી નાણાકીય વળતર મેળવવાનો હેતુ ન હોય એ નાણાકીય વળતર મેળવ્યા વગર અથવા આર્થિક લાભ મેળવ્યા વગર પ્રવૃત્તિ કરે દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશ્યથી કામ કરે છે માનો કે એક વ્યક્તિ છે એ સમાજ સેવક છે બરાબર હવે એ કામ શું કરે છે તો સમાજની સેવા કરવાનું કામ કરે છે બરાબર છે હવે માનો કે એક ડોક્ટર છે એક ડોક્ટર બરાબર એની પાસે કોઈ પણ દર્દી આવે તો એ દર્દીના પૈસા લે છે ડોક્ટર તો એ ડોક્ટરની પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ થાય બરાબર છે પણ એક ડોક્ટર એવા છે કે દર્દીના પૈસા નથી લેતા મફતમાં સારવાર કરે છે તો એ પ્રવૃત્તિ પછી બિન આર્થિક થઈ ખ્યાલ કે જેનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોય એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય પરંતુ જેનો ઉદ્દેશ્ય માત્ર સમાજ સેવાનો છે આર્થિક લાભનો નથી નાણાકીય વળતરનો હેતુ નથી અને છતાં પ્રવૃત્તિ કરે છે તો એ બિન આર્થિક કે દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશ્યથી માત્ર સમાજ સેવાઓ બરાબર કઈ નાણાકીય લાભ કઈ નહીં અને કોઈ ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશ્યથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે તો તેના માટે બિન આર્થિક પ્રવૃત્તિ કે મેં કીધું ને કે એક ડોક્ટર દર્દી પાસેથી પૈસા લઈને સેવા કરે તો એ આર્થિક પ્રવૃત્તિ પરંતુ કોઈ ડોક્ટર છે એ પૈસા લીધા વગર દર્દીની સેવા કરે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય બરાબર છે અને બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ્ય હોતો નથી એવો કઈ ઉદ્દેશ્ય હોય જ નહીં જો આર્થિક લાભનો ઉદ્દેશ્ય હોય નાણાકીય વળતરનો ઉદ્દેશ્ય હોય કે પછી આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ્ય હોય તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય બરાબર પણ આર્થિક લાભ કાંઈ નહીં નાણાકીય વળતર પણ કાંઈ નહીં આર્થિક ઉપાર્જન એટલે નાણું એક જાતનું આર્થિક ઉપાર્જન છે બરાબર તો એ આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ્ય ન હોય ને એને બિન આર્થિક આર્થિક પ્રવૃત્તિ જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય બરાબર હવે આર્થિક પ્રવૃત્તિ જે છે બરાબર તો સૌથી પહેલા આપણે જોઈએ તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ ખ્યાલ આવ્યો કે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું આર્થિક પ્રવૃત્તિ એટલે શું બરાબર તો એની આ વ્યાખ્યા થઈ આર્થિક પ્રવૃત્તિની કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ કોઈ દુકાનદાર દુકાન ચલાવે છે તો આર્થિક પ્રવૃત્તિ છે ડોક્ટર કેસ લડે છે આર્થિક પ્રવૃત્તિ છે ડોક્ટર
દર્દીની સેવા કરે છે તો આર્થિક પ્રવૃત્તિ છે, દર્દીની સેવા કરીને પાછો પૈસા મેળવશે એટલે આર્થિક પ્રવૃત્તિ, જો ડોક્ટર દર્દીની સેવા કરે પણ પૈસા ન લે બરાબર તો એ પાછું બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ બરાબર. હવે એના પછી છે કે જીવન જીવવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. એ વાત તો સાચી છે કે જીવન જીવવું છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું છે, કુટુંબનું ભરણ પોષણ કરવું છે બરાબર, એટલા માટે માણસો આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે બરાબર છે. કે એક વ્યક્તિને ખબર છે કે મારે મારું ઘર ચલાવવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયા જોઈએ, એક મહિને કેટલા જોઈએ 15,000, એટલે વ્યક્તિને ખબર છે મારે 15,000 રૂપિયા ગમે ત્યાંથી લાવવા પડશે. તો એ 15,000 લાભ મેળવવા માટે શું કરશે? આર્થિક પ્રવૃત્તિ કરશે. તો જેથી નાણાં મેળવી તેની જરૂરિયાતોને સંતોષી શકે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. ફળદાયી પ્રવૃત્તિ શું કરવા કે એમાં કંઈક ફળ મળશે, કંઈક ફળ પરિણામ મળશે કે નહીં મળે, કે અને ખેડૂત છે અનાજનું ઉત્પાદન કરશે તેમાં પૈસા મળશે, વકીલ છે કેસ લડશે તો પૈસા મળશે, કામદાર કંપની કે કારખાનામાં કામ કરશે તેને પૈસા મળશે. તો બધી જ આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે બરાબર. આર્થિક પ્રવૃત્તિ શું છે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ છે ને એ બીજાની જરૂરિયાતોને સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. માનો કે ડૉક્ટર છે, ડૉક્ટર એ દર્દીની સારવાર કરે છે, પેશન્ટની સારવાર બરાબર. હવે દર્દીને ડૉક્ટર શું કરે છે તો રોગ મટાડવાનું કામ કરે છે, રોગ મટાડવાનું કાર્ય કરે છે બરાબર. હવે તો દર્દીની જરૂરિયાત શું છે કે મારે આ રોગ મટી જવો જોઈએ, રોગ મટાડવાનું કાર્ય કોણ કરે તો કે ડૉક્ટર કરે છે બરાબર. એટલે દર્દીની જરૂરિયાત સંતોષાઈ ગઈ બરાબર, પછી ડૉક્ટર એના બદલામાં ફી લે છે બરાબર, જે કઈ ફી થતી હોય એ ફી લે છે. તો આર્થિક પ્રવૃત્તિ કરનાર છે એ બીજાની જરૂરિયાતોને સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક પ્રવૃત્તિ આર્થિક વળતર મેળવે છે. ખ્યાલ આવ્યો કે ખેડૂત છે એ શું નક્કી કરે કે મારે અનાજનું ઉત્પાદન કરવું છે જેથી કરીને એ અનાજ બજારમાં વેચીને પૈસા મેળવી શકશે. વણકર છે કાપડનું ઉત્પાદન કરશે તો કાપડની અત્યારે આખી દુનિયાને જરૂર છે એટલે કાપડનું ઉત્પાદન કરી પોતાની જરૂરિયાત સંતોષી શકશે, આર્થિક લાભ મેળવશે. સુથાર એવી રીતે ફર્નિચરનું ઉત્પાદન કરશે તો સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. અને આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. એ તો 100% સાચી વાત છે કે આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને. શું કરવા? કારણ કે દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાતો સંતોષવી છે અને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે દરેક વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરે છે બરાબર. તો આ પહેલો મુદ્દો થયો ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો સૌથી પહેલા વ્યાખ્યા આપી આપણને કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ શું? તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, આર્થિક પ્રવૃત્તિ. વણકર કાપડનું ઉત્પાદન કરે, આર્થિક પ્રવૃત્તિ. સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે, આર્થિક પ્રવૃત્તિ. અને આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે? તો આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો છે, આર્થિક ઉપાર્જનનો છે, નાણાકીય વળતર મેળવવાનો આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ છે. અને એ નાણાં મેળવી માનવી તેની જરૂરિયાત સંતોષી શકે એટલા માટે આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે બરાબર. તો આપણે પહેલું આર્થિક પ્રવૃત્તિ જોઈ, એના પછી જોઈએ. હવે એના પછી શું છે? તો બિન આર્થિક પ્રવૃત્તિ છે જેને નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. ઇકોનોમિક એક્ટિવિટી એટલે આર્થિક પ્રવૃત્તિ, નોન ઇકોનોમિક એક્ટિવિટી એટલે બિન આર્થિક પ્રવૃત્તિ બરાબર. હવે આર્થિક પ્રવૃત્તિ વાત આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ નાણાં મેળવવાનો, નાણાકીય વળતર મેળવવાનો છે, આર્થિક ઉપાર્જનનો છે બરાબર. પણ બિન આર્થિક પ્રવૃત્તિમાં કેવું છે? આ બિન આર્થિક પ્રવૃત્તિ શું છે? માત્ર સેવાનો ઉદ્દેશ છે બરાબર, એમાં કઈ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ છે નહીં. કે બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. જો પહેલા જ કહી દીધું કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોતો નથી, આર્થિક ઉપાર્જનનો હોતો નથી બરાબર, આમાં કઈ પૈસા ન મળે, આમાં કઈ નાણાકીય વળતર કાંઈ ન મળે, આર્થિક ઉપાર્જન કાંઈ નહીં, એનો ઉદ્દેશ જ નથી
બરાબર, તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય, પણ બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોતો નથી, આર્થિક ઉપાર્જનનો હોતો નથી. તો શું હોય છે? તો સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. સમાજમાં ઘણા લોકો એવા પણ છે, બરાબર, કે જેને નાણાકીય વળતર નથી જોતું, જેને આર્થિક ઉપાર્જન નથી જોતું, એ આર્થિક ઉપાર્જન કે નાણાકીય વળતર વગર પ્રવૃત્તિ કરે છે. બરાબર, દાખલા તરીકે સમાજ સેવા દ્વારા થતી સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, કે કોઈ પણ સમાજ સેવક છે, સમાજ સેવક, બરાબર, ઈ સમાજ સેવક સમાજ સેવાનું કાર્ય કરે છે, સમાજ સેવાનું કાર્ય કરે છે, બરાબર, તો એ સમાજ પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી, કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર મેળવતા નથી, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ, 100% સાચી વાત છે ભાઈ. કોઈ પણ માતા છે, બરાબર, એના બાળકનો ઉછેર કરશે, બાળકનો ઉછેર કરશે, તો એ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. કારણ કે બાળક મોટું થાય એટલે માતા એમ તો નહીં કે મેં બેટા તને 15 વર્ષ મોટો કરી દીધો, હવે તારે મને 15 લાખ રૂપિયા આપવાના છે કે 20 લાખ રૂપિયા આપવાના છે. કોઈ પણ માતા એવું કોઈ દિવસ કહેતી નથી. એટલે માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ છે ને, એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પછી કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યક્રમની પ્રવૃત્તિ. કોમી એકતા, કોમી એકતા એટલે સંગઠન, બરાબર, કે કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોય, કોઈ પણ જાતિનું સંગઠન હોય, એના પ્રચાર માટે કાર્યકરની પ્રવૃત્તિ. જે કાર્યકર છે એ કોમી એકતા, બધાને ભેગા રાખવાનું કામ કરે છે, સંગઠનનું કાર્ય કરે છે, તો એના બદલામાં એક રૂપિયો મેળવતા નથી, બરાબર. પછી કે ભૂકંપ કે સુનામી જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ વગેરેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહી શકાય. જેમ કે ભૂકંપ કુદરતી આફત છે, સુનામી છે, બરાબર, એવી બધી જે કુદરતી હોનારત હોય ને, એવા સમયે અસરગ્રસ્તો એટલે જે પીડિતો હોય, બરાબર, એને રાહત છાવણી, રાહત છાવણી એટલે મદદ માટે જે ટેકો આપવામાં આવે, એ ત્યારે લોકો સેવા કરતા કાર્યકરોની પ્રવૃત્તિને વગેરે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આપણે 2001 સાલમાં ગુજરાતમાં ધરતીકંપ થયો હતો, બરાબર છે. તો જ્યારે ધરતીકંપ ગુજરાતમાં 2001 સાલમાં થયો ત્યારે મોટા ભાગે શું છે, બધા મોટા ધરતીકંપ થાય એટલે શું થાય, બધા એના મકાનો પડી ગયા હતા, બરાબર. ઘણા લોકો બિચારા તંબુ બાંધીને રહેતા હતા, ઘણા ઝૂંપડામાં રહેતા હતા, ત્યારે અમુક લોકો સેવા કરવા જતા હતા, એ લોકોને ખોરાક આપવા જતા હતા, કપડાં આપવા માટે જતા હતા, બરાબર. તો ત્યારે એ જે કાર્યકરો જે છે, બરાબર, કાર્યકરો અથવા આપણે એની આપણે એને સ્વયંસેવકો, વધારે સ્વયંસેવક શબ્દ સરસ છે એના માટે, કે સ્વયંસેવકો જે છે, બરાબર છે, એ પોતાની જાતે સેવા કરતા હતા. એના માટે સ્વયંસેવકો 1 રૂપિયો પગાર નથી લીધો, એનાથી કીધું તમે અમને 10,000 રૂપિયા આપશો તો જ અમે તમારી સેવા કરશું, નહીં કે નકર નહીં કરીએ, એવું એ નથી કીધું. તો એ બધી જે સેવા કરતા જે કાર્યકરો હોય ને, બરાબર, એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર છે. એટલે આમાં શું છે, માત્ર ઉદ્દેશ્ય સેવાનો છે, બિનઆર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય શું, તો કે સેવાનો. અને સેવા કોણ કરે, તો સ્વયંસેવકો કરે, ખ્યાલ કે નહીં. તો આમાં સ્વયંસેવકો હોય, ઓલામાં કેમ કર્મચારી હોય, બરાબર, એમાં ખાલી સ્વયંસેવકો હોય. અને આ માટેનું પ્રેરણાબળ શું છે, જો આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ શું છે, સૌથી પહેલું દેશ સેવા છે, પછી સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. આ વાત એ બરાબર છે, કારણ કે ઘણું બધું કામ કરવું પણ 1 રૂપિયો લેવો નહીં તો એ તો પ્રેરણાબળ બહુ ગજબનું હોવું જોઈએ, બરાબર. તમને કદાચ યાદ હશે ધોરણ 10 ઇંગ્લિશમાં આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ માં ફ્રી ટાસ્કમાં એક વ્યક્તિની વાત હતી, વ્યક્તિનું નામ અહીંયા હું લખું છું, વ્યક્તિનું નામ હતું દશરથ માંઝી, બરાબર છે. હવે આ દશરથ માંઝીએ શું કર્યું હતું, એક પહાડને કાપ્યો હતો, બરાબર, પહાડને કાપીને શું કર્યું હતું, રસ્તો બનાવ્યો હતો કે નહોતો બનાવ્યો, બરાબર છે. હવે એ પહાડને કાપીને રસ્તો બનાવ્યો શું કરવા, એની પત્ની અહીંયા મૃત્યુ પામી, એટલે એણે નક્કી કર્યું મારે આ પહાડને કાપી નાખવો છે, એટલે એને રસ્તો બનાવ્યો, બરાબર. કેટલા વર્ષ સુધી, 22 22 વર્ષ સુધી એને પહાડને કાપી નાખ્યો, પહાડ કાપતા 22 વર્ષ લાગ્યા હતા, બરાબર છે. તો 22 વર્ષ સુધી દશરથ માંઝીએ જે પ્રવૃત્તિ કરી, પછી એને સરકારને કીધું તો મેં ભાઈ પહાડને 22 વર્ષ સુધી કાપ્યો છે, હવે તમે મને 5 લાખ રૂપિયા આપી દો, 10 લાખ રૂપિયા આપી દો, એવું કઈ કીધું તું નહીં. તો દશરથ માંઝીએ જે પ્રવૃત્તિ કરી કેવી હતી, સંપૂર્ણપણે બિનઆર્થિક પ્રવૃત્તિ હતી,
બરાબર. અને એને એને બિનાર્થિક પ્રવૃત્તિ, કારણ કે એમાં શું છે કે અત્યારે માણસ સ્વાર્થ વગર એક ડગલું ભરતો નથી. આપણે આપણા ઘરની બહાર નીકળો, આપણા કે સ્વાર્થ હોય મારે આ કામ જાવ એટલે હું ઘરની બહાર નીકળું, બાકી હું નીકળું નહીં, તો સ્વાર્થ વગર માણસો ડગલું પણ ભરતા નથી. બરાબર છે. હવે આ તો શું છે, નિસ્વાર્થની ભાવના છે ને, કારણ કે આમાં કંઈ મળવાનું તો છે નહીં. દશરથમાં જે ભાવીવર હુંથી પહાડને કાપ્યો, બરાબર, તો ભાવીવર સુધી એને એક રૂપિયો નહોતો મળ્યો, કે ગામ લોકો નહોતો કીધું ભાઈ તમે પહાડ કાપવાનું શરૂ રાખો, અમે મહિને તમને એટલા રૂપિયા આપશો, એવું કાંઈ નહોતું કીધું. તો આ જે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એનું પ્રેરણા પણ તો દેશ સેવા છે. બરાબર, દેશ માટેની સેવા કરવી છે. બરાબર, એવું નથી કે ભાઈ સરહદે જઈને દેશની સેવા કરીએ, કે દેશની અંદર રહીને પણ દેશની સેવા કરી શકાય છે. બરાબર, પછી સમાજ સેવા છે, લાગણી છે, પ્રેમ છે, કે પછી માનવીના જીવનમાં આવતું પરિવર્તન છે. ઘણા બધા માનવી જે મહાન પુરુષો હોય ને એને એવું થાય, જેમ કે એક ડૉક્ટર છે, ડૉક્ટર કેટલાય વર્ષોથી છે દર્દીઓની સેવા કરતા હોય, પૈસા લેતા હોય, પણ પછી ડૉક્ટરને એમ થાય હવે મારે પૈસા લેવા નથી, દર્દીની મારે નિસ્વાર્થપણે સેવા કરવી છે, વિના મૂલ્યે મફત સેવા કરવી છે. તો એ ડૉક્ટરના જીવનમાં આવતું પરિવર્તન છે. બરાબર, આનું પ્રેરણાબળ છે આ બિનઆર્થિક પ્રવૃત્તિ. દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન. ખ્યાલ આવ્યો? તો જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અને આર્થિક ઉપાર્જનનો હોતો નથી એવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય, અને જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો હોય છે એને બી એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર, ખેડૂત જનાજનું ઉત્પાદન કરે, આર્થિક પ્રવૃત્તિ. બરાબર છે, વકીલ કેસ લડે, આર્થિક પ્રવૃત્તિ. વણકર છે, કાપડનું ઉત્પાદન કરે, આર્થિક પ્રવૃત્તિ. સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે, આર્થિક પ્રવૃત્તિ. પરંતુ કે સમાજ સેવક દ્વારા સમાજ સેવાની પ્રવૃત્તિ થાય, બિનઆર્થિક પ્રવૃત્તિ. માતા દ્વારા પોતાના બાળકોનો ઉછેર થાય, બિનઆર્થિક પ્રવૃત્તિ. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યક્રમની પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ. કે પછી ભૂકંપ સુનામી જેવી કુદરતી હોનારત સમયે રાહત છાવણીમાં અસરગ્રસ્તોને જે કાર્યક્રમની પ્રવૃત્તિ જે સેવા કરે એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર છે, તો એ છે. હવે એના પછી આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપ્યો છે. આ બંને વચ્ચે મેઇન ડિફરન્સ શું છે, કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. બરાબર, કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત શું છે. બરાબર, તો તફાવતમાં આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, તફાવત જ્યારે આપણે લખીએ ત્યારે આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખશું, બિના તફાવત એટલે શું, તો બંનેમાં જે અલગ પડતું હોય આર્થિક પ્રવૃત્તિમાં ન હોય અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં હોય એ તફાવત કહેવાય, અથવા બિનઆર્થિક પ્રવૃત્તિમાં હોય અને આર્થિક પ્રવૃત્તિમાં ન હોય એને તફાવત કહેવાય. બરાબર, બંનેમાં અલગ પડતો હોય તફાવત કહેવાય. તો તફાવતને આપણે મુદ્દા છે ને, મુદ્દા એ ખાસ યાદ રાખવાનું. બરાબર, મુદ્દા ઉપરથી આપણે શું છે આખો તફાવત, જેમ કે હેતુ, તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું, બિનઆર્થિક પ્રવૃત્તિ હેતુ શું. અપેક્ષા, તો આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું હોય, બિનઆર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું હોય. પછી પ્રકાર, તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ક્યાં, બિનઆર્થિક પ્રવૃત્તિના પ્રકાર ક્યાં. પછી જોખમ અને અનિશ્ચિતતા, તો આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા શું હોય છે અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા શું હોય છે. તફાવતના મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના. બરાબર, જોઈએ. સૌથી પહેલા આપણે તફાવત જોઈશું. સૌથી પહેલું હેતુ, બરાબર, કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે, તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ આર્થિક લાભ મેળવવાનો હોય છે. શું છે, આર્થિક લાભ મેળવવાનો, અથવા એમ કહી શકે નાણાકીય વળતર મેળવવાનો, અથવા એમ કહી શકે આર્થિક ઉપાર્જન. આ બધા આર્થિક પ્રવૃત્તિના હેતુ છે. હવે બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે, તો સામાજિક સેવા કરવાનો છે, માનવ સેવા કરવાનો છે, અથવા દેશ સેવા કરવાનો છે. બરાબર, સામાજિક સેવા હોય કે પછી માનવ સેવા હોય કે પછી દેશની સેવા હોય, એવો હેતુ છે. કારણ કે આમાં બીજો કઈ નથી, આર્થિક લાભનો હેતુ નથી હોતો. બરાબર, કે મારે સમાજની સેવા કરવી છે, કે મારે માણસોની સેવા કરવી છે, દેશની સેવા કરવી છે, એવા બધા હેતુ હોય છે. હવે બીજો મુદ્દો શું છે, અપેક્ષા. બરાબર, હવે આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું હોય અને બિન આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું હોય. તો આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું હોય, કે કોઈ પણ ધંધો કરતા હોય તેને એવું વિચાર કરે કે મને નફો મળે. બરાબર, પછી કોઈ રોજગારી મેળવતા હોય તો એવો વિચાર કરે મારે પગાર મને મળે. બરાબર છે, પછી કોઈ વ્યવસાય કરતા હોય તો એમ વિચાર કરે મારે ફી મારે જોઈએ, જેમ કે ડોક્ટર છે, વકીલ છે, બધા ફી મેળવે. બરાબર, અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય, કારણ કે નફો વધે, પગાર વધે, ફી વધે, મહત્તમ સંપત્તિ, સંપત્તિ વધે ને. બરાબર, એટલે આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું હોય છે, તો નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે. હવે જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં શું છે, તો
બિન આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા દેશ સેવા છે અને સમાજ સેવા છે, કારણ કે આમાં કાંઈ પૈસા તો મળવા નથી, આર્થિક ઉપાર્જન કાંઈ નથી, નાણાકીય વળતર કાંઈ છે જ નહીં, એટલે દેશ સેવા અને સમાજ સેવાની અપેક્ષા હોય છે. બરાબર છે, આ બીજો મુદ્દો. હવે ત્રીજો મુદ્દો શું છે? તો પ્રકાર, કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કયા અને બિન આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કયા. તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર છે, પહેલું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. મેં હમણાં કીધું હતું કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે તો એ ધંધો છે. બરાબર, પછી ડોક્ટર દર્દીની સેવા કરે, બરાબર, અને વકીલ છે પોતાના અસીલ વતી કેસ લડે તો વ્યવસાય છે, અને કોઈ પણ કામદાર છે એ કોઈ પણ ધંધામાં કંપનીમાં છે કારખાનામાં વેતન મેળવે તો રોજગાર છે. તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર છે, ધંધો, પછી બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પ્રકાર છે જ નહીં, કારણ કે આમાં શું પ્રકાર હોય? બરાબર, જેને દેશ સેવા કરવી છે, માનવ સેવા, સમાજ સેવા કરવી છે, એના કઈ પ્રકાર હોતા નથી, એટલે આર્થિક પ્રવૃત્તિના કોઈ પણ પ્રકાર છે નહીં. બરાબર, એની પછી જોખમ અને અનિશ્ચિતતા. જો આ મુદ્દો સમજો તો જોખમ એટલે રિસ્ક, કે આર્થિક પ્રવૃત્તિમાં શું જોખમ છે અથવા બિન આર્થિક પ્રવૃત્તિમાં શું જોખમ છે. પછી અનિશ્ચિતતા, અનિશ્ચિતતા એટલે નિશ્ચિત કાંઈ ન હોય, જેમ કે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. જોખમ અને અનિશ્ચિતતા શું છે? કે માનો કે ધંધો કરવાથી નફો મળે, બરાબર, પછી એવું થોડું નક્કી છે કે નફો છે પાકું મળશે જ, એ તો ધંધો વ્યવસ્થિત ચાલે હોય તો ચાલે તો નફો મળે, પછી તેજી મંદી આવે તો તેજીમાં નફો મળે, મંદીમાં નફો ન મળે. બરાબર, જેમ કે અત્યારે COVID-19 ચાલે છે, કોરોના, તો અત્યારે ઘણા બધા ધંધા છે સાવ બંધ છે, તો કાંઈ નફો કાંઈ મળતો જ નથી. બરાબર, પછી પગાર, બરાબર, જેમ કે અત્યારે મોટાભાગની કંપની બધી બંધ છે તો કર્મચારી બિચારા ઘરે બેઠા છે તો પગાર નથી મળતો. પછી ફી છે, બરાબર, તો ડૉક્ટર પાસે સારું નોલેજ હોય, દવાખાનું સારું ચાલતું હોય, તો વકીલ ખૂબ નામના વાળો હોય તો પછી ફી મળે. બરાબર, એટલે આમાં જોખમ ને અનિશ્ચિતતા રહેલા છે, એટલે નફો કે પગાર કે ફી મળશે જ એવી ખાતરી આમાં ન હોય. બરાબર ને, અને ખાતરી ન હોય એનો મતલબ જોખમ રહેલું છે, અનિશ્ચિતતા રહેલી છે, એટલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. બરાબર, એના પછી બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિમાં શું છે? કે જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી, આમાં કઈ જોખમ ન હોય. બિન આર્થિક પ્રવૃત્તિમાં શું? જેને માત્ર સેવા જ કરવી છે, બરાબર, એને શું જોખમ મળે? કે જેને દેશ સેવા કરવી છે, સમાજ સેવા કે પછી માનવ સેવા કરવી છે, એમાં કોઈ જાતનું જોખમ છે જ નહીં. બરાબર, કારણ કે આ તો શું છે, આ બહુ ટ્રાફિક હોય, આર્થિક પ્રવૃત્તિમાં બહુ ટ્રાફિક હોય. બરાબર, આમાં કઈ ટ્રાફિક હોય બિન આર્થિક, કારણ કે માત્ર સેવાનો ઉદ્દેશ્ય છે, આર્થિક લાભનો હેતુ નથી, નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો હેતુ નથી. બરાબર છે, એટલે આમાં કઈ જોખમ ને અનિશ્ચિતતા રહેલા નથી. બરાબર છે, તો આ આપણે બંને વચ્ચેનો તફાવત જોયો. એના પછી જોઈએ, એના પછી છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આપણે પહેલા બે અર્થ પ્રસ્તાવના જોઈ, બરાબર, એની પછી આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ બંનેનો ખ્યાલ મેળવ્યો, પછી બંનેનો તફાવત જોયો. હવે એની પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. આપણે તફાવતમાં જોયું હતું આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર છે, પહેલું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. હવે આપણે ત્રણેય પ્રકાર વિગતવાર ભણવાના છે, જેમ કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે તો એ ધંધો છે. બરાબર છે, પછી વકીલ છે, વકીલ એ કેસ લડે, ડોક્ટર છે દર્દીઓની તપાસ કરે તો એ વ્યવસાય છે, અને કોઈ પણ કર્મચારી છે એકમમાં કે કારખાનામાં કામ કરી વેતન મેળવે તે શું છે, રોજગાર છે. તો આપણે આ ત્રણેય આર્થિક પ્રવૃત્તિની હવે વિગતવાર અભ્યાસ કરવાની, કે ધંધો શું છે તો અર્થ લાક્ષણિકતા, વ્યવસાય છે તો અર્થ લાક્ષણિકતા, અને રોજગાર છે તો એની અર્થ અને લાક્ષણિકતા, એ આપણે વિગતવાર અભ્યાસ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે પહેલો પાઠ સ્ટાર્ટ કર્યો, સૌથી પહેલા પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેનો ખ્યાલ મેળવ્યો, ત્યારબાદ બંને વચ્ચેનો તફાવત, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત શું છે એ આપણે જોયું, અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જે ત્રણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે ને, ધંધો, વ્યવસાય અને રોજગાર, આ ત્રણેય પ્રકારો વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. બરાબર છે, તો થેન્ક્સ ફોર વોચિંગ.